हेलो चैम्पियंस, तमारू सौनु स्वागत छे यूट्यूब चैनल प्रियेश्वर विद्यापीठनी अंदर। मारू नाम छे प्रियेश पटेल। D2D एडमिशन 2022 नी बेटा प्रोसेस चालू थई गई छे, एनी अंदर बेटा MYSY अंगे बहु बधा विद्यार्थीओने सवाल छे। हवे जे D2D एडमिशन प्रोसेस केवी रीते करवी, प्लस एनी की डेट्स ना ऑलरेडी बे वीडियो मैं बनावेला छे, नीचे डिस्क्रिप्शन बॉक्स में एनी लिंक आपी दऊं छूं। साथे साथे D2D एडमिशन प्रोसेस ना एक सरस मजानुं व्हाट्सअप ग्रुप बनाव्युं छे, जो तमे कोई पण ग्रुपमां जॉइंट होय तो ए ग्रुपमां जॉइंट थवानी तमारे जरूर नथी, अने ना होय तो ए ग्रुपमां तमे जॉइंट थई जजो। साथे साथे इंस्टाग्राम टेलिग्राम प्रियेश्वर विद्यापीठना नामे अकाउंट छे, त्यां पण तमे अमने फॉलो करी शको छो, जेथी D2D एडमिशन 2022 नी प्रोसेस ની એક પણ વસ્તુ તમારી સ્કીપ થાય નહીં। હવે આપણે વેબસાઇટ ઉપર જઈએ તો વેબસાઇટ ઉપર બેટા તમને અહીંયા દેખાશે લાસ્ટમાં D2D એડમિશનમાં MYSY સ્કોલરશિપ, MYSY સ્કોલરશિપ જે લખેલું છે એના ઉપર આપણે બેટા અહીંયા ક્લિક કરવાનું છે। તો હું MYSY ઉપર ક્લિક કરું છું તો MYSY રિલેટેડ ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં એમનો સર્ક્યુલર આવી જાય છે। મોસ્ટલી સ્ટુડન્ટ ગુજરાતી છે તો આપણે ગુજરાતીમાં વાત કરીએ તો ગુજરાતીમાં હું તમને MYSY સમજાવું તો ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા તમામ વર્ગોના તેજસ્વી અને જરૂરિયાતમંદ મતલબ રેન્કર જ સ્ટુડન્ટ હોય એમને સહાય માટેની આ યોજના છે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના। ગુજરાતમાં આવેલ માન્ય બોર્ડની ધોરણ દસની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવી ડિપ્લોમા અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં મેળવતા એને લાભ મળે। ગુજરાતમાં આવેલ માન્ય બોર્ડ ધોરણ 12ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 80 કે વધુ પર્સન્ટાઇલ મેળવી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં મેળવાયેલા હોય એને લાભ મળે। ગુજરાતમાં આવેલ માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા અભ્યાસક્રમમાં 65% કે તેથી વધુ સાથે ડિગ્રી અભ્યાસક્રમના પ્રથમ કે બીજા વર્ષના મતલબ આપકે 65% હોને ચાહીએ, યહાં પહેલી થાય ક્લિયર। રૂપિયા 6 લાખ સુધીની આવક હોવી જોઈએ એમને લાભ મળે, એવું નહીં કે તમારા આટલા ટકા હોય તમને લાભ મળી જાય। તમારી ફેમિલી ઇન્કમ અહીંયા ક્લિયર લખ્યું છે, કૌટુંબિક આવક, પપ્પાની નહીં, પપ્પા મમ્મી બંને અર્ન કરતા હોય તો બંને મતલબ તમે જેટલી બતાવતા હોય એટલી, સિમ્પલ લેંગ્વેજમાં ગુજરાતની ભાષામાં કહું તો તમે જેટલી બતાવતા હોય એટલી એમને લાભ મળશે બરાબર। સરકારે આવક મર્યાદાના પ્રમાણપત્રને 3 માટે માન્ય રાખવાનો નિર્ણય કર્યો છે। આવક મર્યાદા હોવી જોઈએ, એનું પ્રમાણપત્ર હોવું જોઈએ, જેની પાસે આવકના પ્રમાણપત્રો હશે તેમને 3 વર્ષ સુધી આવકનું પ્રમાણપત્ર ફરીથી પ્રાપ્ત મતલબ 3 વર્ષ સુધી એક વખત તમે કઢાવી લો એટલે 3 વર્ષ ચાલશે, દર વર્ષે તમારે નવું કઢાવવાની જરૂર નથી। હવે શું છે, સરકાર માન્ય સંસ્થામાં મેડિકલ અને ડેન્ટલ આપણે ઇજનેરી જોઈએ 50,000ની મર્યાદામાં મળવાપાત્ર છે। તમારી જે ટ્યુશન ફી છે મતલબ કોલેજની ફી છે એના 50% રકમ અથવા જો એ કોલેજની ફી માની લો 1.5 લાખ રૂપિયા છે તો તમને 75,000 ના મળે તો તમને 50,000 જ મળે। 50,000 એક લિમિટ કરી દીધી છે લોકોએ કે ભાઈ તમારી કોલેજની ફી 70,000 છે તો એના 50%, 35,000, અને તમારી કોલેજની ફી 1.5 લાખ રૂપિયા છે તો એના 50% નહીં તો મેક્સિમમ 50,000, આ રીતે એ લોકો તમને ત્યાં રૂપિયા આપી રહ્યા, તો એ શું ખોટું છે, જલસા જ છે। સરકાર માન્ય ડિપ્લોમા માટે કંઈક કહાની અલગ છે। હવે રહેવા જમવાની સહાય, સ્નાતક અને ડિપ્લોમાના અભ્યાસક્રમ રહેઠાણના તાલુકાના 12 અભ્યાસ કરતા માટે 1200 રૂપિયા દર મહિના માટે મળવાપાત્ર છે, દર મહિને 1200 રૂપિયા મળશે વિદ્યાર્થીઓને બરાબર। પછી પુસ્તક માટેની સહાયમાં 3,000 પ્રથમ વર્ષે એકવાર મળવાપાત્ર છે। યોજનાનું અમલીકરણ ક્યારથી થયું તો એ બધું લખ્યું છે, હેલ્પલાઇન નંબર બેટા આપ્યો છે, તમને કોઈ પણ સવાલ હોય તો તમે બધા ટીચર્સને પૂછતા હોય છે એના કરતાં પ્રેમથી આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી લો। હું અહીંયા ઇંગ્લિશમાં બી લખી દઉં છું, 079-265-66000 આ નંબર ઉપર કોલ કરીને MYSY બેટા બધી જ માહિતી તમે આરામથી મેળવી શકો છો। તો ડિપ્લોમામાં જે એડમિશન લેવાના છે એમના માટે MYSY સ્કોલરશિપની જોગવાઈ છે D2Dમાં, તો તમે સરસ રીતે આ વસ્તુઓ બધી ફોલો કરી લેજો। આ ફોટોગ્રાફ આપણે આપણા બધા જ ગ્રુપની અંદર શેર કરી દઈશું, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી D2Dની આવનારી બધી જ પ્રોસેસની માહિતી તમને તરત મળી જાય અને બેલ નોટિફિકેશન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયો તમારા જેટલા પણ કોલેજના મિત્રો છે બધાને શેર કરી દેજો, મળીએ કોઈ નવી અપડેટ સાથે, ટિલ ધેન બાય, ટેક કેર।